વલસાડ જિલ્લાના આઈએમએમાં જોડાયેલી તમામ હોસ્પિટલના તબીબોએ ઓપીડી અને ઓપરેશન સેવા બંધ રાખી. કોલકાતામાં આવેલી એક મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે થયેલ રેપ અને હત્યાની ઘટનાના વિરોધમાં વલસાડ આઈએમએ સાથે સંકળાયેલી તમામ હોસ્પિટલના તબીબોએ ઓપીડી અને ઓપરેશનની કામગીરીથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી કાઢીને કલેક્ટર કચેરી ખાતે પહોંચી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સુરક્ષાના મુદ્દે રજૂઆત કરી હતી. સાથે જ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ અને પીડિતના પરિવારને યોગ્ય વળતર ચૂકવવામાં માંગ કરી હતી. વલસાડ જિલ્લાની તમામ ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સેવાઓ ફક્ત ચાલુ રાખવામાં આવી હતી. કોલકાતામાં ઘટના બાદ હોસ્પિટલના વહીવટકર્તાઓએ યુવતીની થયેલી હત્યાની ઘટનાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ યુવતીનું પીએમ કરાવતા દુષ્કર્મ અને હત્યા સામે આવી હતી. સમગ્ર ઘટનામાં દોષિત તમામ આરોપીઓની ધરપકડ કરવાની માંગ સાથે વલસાડ આઈએમએમાં નોંધાયેલી ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ એક દિવસ માટે ઓપીડી અને ઓપરેશન બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ જિલ્લા અને રાજ્યના તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો એક દિવસની હડતાળમાં જોડાયા હતા. હડતાળ પર ઉતરેલા ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કરીને કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ દેશની તમામ હોસ્પિટલોમાં ડોક્ટરોની સેફટી વધારવામાં આવે તેવી માંગ સાથે વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. હું ડૉક્ટર મિતાલી ઠાકોર છું, હું ગાયનેકોલોજિસ્ટ છું. આજે જે કલકત્તામાં મેડિકલ કોલેજમાં જે રેસિડન્ટ ડૉક્ટર હતી એના પર જે ઘૃણાસ્પદ થઈ અને ઘટના થઈ અને એની જે હત્યા થઈ એ બાબતે વિરોધ પ્રદર્શન માટે અમે અહીંયા ભેગા થયા છે. અમારી મેઇન માંગ એ છે કે રેસિડન્ટ ડૉક્ટર હોય કે કોઈ બી ફિમેલ ડૉક્ટર હોય, ડે અને નાઇટ ડ્યુટીમાં બધા ડૉક્ટર્સ માટે ઇક્વલી જ્યારે એ લોકો ડ્યુટી કરતા હોય ત્યારે એ લોકોની સેફટી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે, પણ જ્યારે ફિમેલ ડૉક્ટર પર આવું થાય ત્યારે એટલી શરમની લાગણી થાય કે તમે આ પ્રોફેશનને જે નોબલ પ્રોફેશન છે તેમાં આ રીતનું થતું હોય તો ફિમેલ ડૉક્ટર્સ કોઈ બી રીતે સેફ ફીલ નથી કરતા. તો એ લોકો આજે જ્યારે દીકરીઓને ભણાવવાનું ને આગળ વધવાનું બધા અમે પોતાની દીકરીઓ કે બધાને જે રીતે અમે પ્રેરણા આપી શકીએ એ રીતનું અમે કામ કરીએ છીએ, પણ અમે જરાક પણ સુરક્ષિત ફીલ નથી કરી રહ્યા. અને આ રીતનું આઈ થિંક મેં આજ સુધી જ્યારે મારા કરિયરમાં આજ સુધી સાંભળ્યું નથી કે ડૉક્ટર સાથે આ રીતની ઘટના થઈ. અને જ્યારે એ લોકો નાઇટ ડ્યુટી પર હોય ત્યારે આ રીતનું ઘટના થાય તો કોઈ પણ નાઇટ ડ્યુટીવાળી શિફ્ટ કોઈ પણ હવે ફ્યુચરમાં કોઈ આ રીતનું પ્રોફેશન સિલેક્ટ કરશે નહીં, બરાબર એ રીતનું છે. એટલે આપણે અત્યાર સુધીના જે બી ડૉક્ટર્સ છે અને ખાસ તો ફિમેલ ડૉક્ટર્સ છે એમના માટે કંઈક જો સિરિયસ પ્રોટેક્શન માટે પગલાં નહીં લેવાશે તો આઈ ડોન્ટ થિંક સો એ લોકો કંઈ ડ્યુટી કન્ટિન્યુ કરશે. વલસાડ જિલ્લાની મારા જાણમાં તો ઓલમોસ્ટ બધી જ મેડિકલ કે ડેન્ટલ અને લેબોરેટરી દરેક લોકો જોડાયા છે આ સ્ટ્રાઇકમાં. અને વિરોધ માટે અમે છે ને ઇમરજન્સી સર્વિસ ચાલુ રાખી છે અને રૂટીન તમામ સર્વિસ ઓપીડી અને બધું બંધ રાખ્યું છે. અમારી માંગ એ છે કે જે સજા થયેલા છે એ ગુનેગારોને પકડવામાં આવે અને બીજી વાર આવું ન થાય એના માટે ગવર્મેન્ટ તરફથી બી પગલાં લેવામાં આવે. અને લોકો કોમન પબ્લિક છે એ લોકોના મગજમાં એટલી ઇમ્પ્રેશન થાય કે ઓન ડ્યુટી હોય ડૉક્ટર એની સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરવાનું વિચારતા બી એ લોકો ડરે એ પ્રકારના કંઈક કાયદા લેવાય. આજે અમારું જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે જે ભારતનું ડૉક્ટરોનું સૌથી મોટું એસોસિએશન છે, એમણે આપણને બધાને ખબર જ છે કે જે કલકત્તામાં જે એકદમ ઘૃણાસ્પદ જે ઘટના બની એના વિરોધમાં સમગ્ર ભારતમાં આજે સવારે 6 વાગ્યાથી કાલે સવારે 6 વાગ્યા સુધી ઓપીડી, ડાયગ્નોસ્ટિક, લેબોરેટરી, દવાખાના તમામ સુવિધાઓ અમે બંધ રાખેલી છે. ઇમરજન્સી સર્વિસ ચાલુ છે કે જેથી કોઈ સિરિયસ દર્દીને કોઈ તકલીફ ન પડે અને આ અમે કાલે સવારે 6 વાગ્યા સુધી રાખ્યું છે. અને અમારી જે મુખ્ય માંગણી છે આજની હડતાળ પાછળ કે આ ઘટના પહેલી વાર નથી બની, ખૂબ જ ઘૃણિત ઘટના છે, પરંતુ આવી વાર અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે અને દરેક વખતે અમે માંગણી કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સોલિડ લોસ બન્યા નથી અને એનું પાલન થતું નથી કે જે ડૉક્ટરો સરકારી હોસ્પિટલ હોય, પ્રાઇવેટ હોસ્પિટલો હોય, ત્યાં જે કામ કરતા હોય એના માથે હંમેશા એક ભય લટકતો હોય કે કોઈ એટેક કરશે, કોઈ ગુંડાઓ એટેક કરશે, દર્દીના સગાઓ ગુસ્સે થઈને એટેક કરશે, અને આ ભય હેઠળ ડૉક્ટર કામ કરતા હોય એ ભય દૂર થવો જોઈએ. એના માટે સરકારે દરેક હોસ્પિટલને એરપોર્ટને વગેરે જે હોય તે રીતે એક સુરક્ષિત ઝોન, સેફ ઝોન ડિક્લેર કરવો જોઈએ અને ત્યાં બનતી બધી જે સેફટીની મેઝર્સ પૂરી પાડવી જોઈએ. ડૉક્ટર જો સુરક્ષિત ફીલ કરશે તો તે અલ્ટિમેટલી આપણા સમાજ માટે જ સારું રહેશે, તો એ સારા નિર્ણય લઈ શકશે અને પોતાની ફૂલ ક્ષમતાથી કામ કરી શકશે. તો આજે બેઝિક જે માંગણી છે કે એના માટે
નિયમ એકદમ સ્ટ્રોંગ કાયદા લાવો અને ડૉક્ટરને સુરક્ષિત કરો. તદુપરાંત આ ઘટનામાં જે ગુનેગારો છે તે આટલા દિવસ પછી પણ હજુ સંપૂર્ણ રીતે પકડાયા નથી, તો એ જલ્દીમાં જલ્દી પકડાય અને એના પર યોગ્ય સજા થાય તે પણ અમારી સ્ટ્રોંગ માંગણી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.